હવે સમાચાર વિસ્તારથી પાટીદાર આગેવાન દુર્લભભાઈ પટેલ આપઘાત પ્રકરણમાં સંડવાયેલા રાંદેર પીઆઈ બોડાણા કેશિયર અજય અને રાઇટર કિરણસિંહ સહિત 11 સામે કાયદાનો સકંજો વધુ કસાયો છે ત્યારે એક પછી એક વધુ કાંડા ત્રિપુટીના સામે આવી રહ્યા છે તો હાલમાં રાંદેર પીઆઈ બોડાણા સહિત 4 પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સુરત પોલીસ કમિશનર દ્વારા સસ્પેન્ડ કરાયા છે પાટીદાર આગેવાન દુર્લભભાઈ પટેલ આપઘાત કેસમાં રાંદેર પોલીસ મથકના પીઆઈ લક્ષ્મણસિંહ બોડાણા વહીવટદાર અજય અને રાઇટર કિરણસિંહના એક પછી એક ભોપાળા સામે આવી રહ્યા છે હાલ તો રાંદેર પોલીસ મથકના સીસીટીવીનું ડીવીઆર જિલ્લા પોલીસે કબજે કર્યું છે તે સુરત પોલીસ કમિશનર અજય તોમરે હાલ રાંદેર પીઆઈ બોડાણા રાઇટર કિરણસિંહ અજય બોપાલા અને વિજય શિંદેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી નાખ્યા છે ત્યારે રાંદેર પીઆઈ બોડાણા વહીવટદાર અજય અને રાઇટર કિરણસિંહના અન્ય પણ અનેક કાંડ સામે આવી રહ્યા છે ઉસકે બારે મેં મને એક ઇન્ક્વાયરી हमारी डीसीपी जोन 4 पन्ना मोमाया जी को दी थी उनकी प्राथमिक रिपोर्ट मुझे मिली है उसके आधार पर रांदेर के उस वक्त के पीआई बोडाणा लक्ष्मण सिंह को सस्पेंड किया गया है आज और उनके अलावा अनाम पुलिस कांस्टेबल अजय भोपाला एक एएसआई हैं किरण सिंह बाबर सिंह उनको और उधना का एक और पुलिसमैन है विजय शिंदे इन चारों को आज सस्पेंड किया गया है आगे जो भी इन्वेस्टिगेशन रूरल पुलिस करेगी उसके आधार पे आगे काम किया जाएगा हमारी ये इंक्वायरी भी अभी कंप्लीट नहीं हुई है लेकिन प्राथमिक इनकी वर्तन इनकी गैरहाजिरी शंकास्पद दिखते इसलिए सस्पेंशन का ऑर्डर किया गया है ये चीज़ स्पष्ट है कि किसी भी व्यक्ति को चाहे कोई प्राइवेट हो खासतौर पर यदि कोई पुलिस का आदमी अपनी सत्ताओं का दुरुपयोग करेगा तो कायदा के मुताबिक सख्त से सख्त एक्शन उसके खिलाफ लिया जाएगा જેમાં એક ચોરીના ગુનામાં ઝડપાયેલા આરોપી પાસેથી તેના પાડોશીની કાર પણ મળી હતી જો કે મુદાબાલમાં કાર કબજે ન કરવા માટે અજય 50,000 રૂપિયા પડાવી હોવાની પણ ચર્ચા હાલ ચગદોડે ચઢી છે ત્યારે હાલ તો રાંદેર પોલીસ ઇન્સ્પેક્ટર બોડાણા અને તેઓની ટીમના કેટલાક ભ્રષ્ટ જેમાં અજય કિરણસિંહ અને વિજય શિંદે જેવા કર્મચારીઓ ત્રાસનો ભોગ બનેલાઓ હવે સામે આવી સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચી રજૂઆત કરનારાઓનું પણ જાણવા મળી રહ્યું છે ત્યારે આવા એટલે કે ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ હવે શહેરીજનો સામે આવીને પોલીસ કમિશનરને સીધા ફરિયાદ કરશે જેથી ખરા અર્થમાં તેઓને પોલીસ કમિશનર અજય તોમર ન્યાય અપાવશે તેમ લાગી રહ્યું છે અઝર કુરેશી સાથે પ્રકાશ વાળા જી20 ન્યૂઝ